સુરત મહાનગરપાલિકા સ્વચ્છ સુરત, સુંદર સુરતની વાતો કરે છે, પરંતુ આ વાતો માત્ર પોસ્ટ વિસ્તાર પૂરતી જ હોય તેમ લાગે છે. ત્યારે હાલ આપણે વાત કરી રહ્યા છીએ વરાછા વિસ્તારની. વરાછા મિની બજાર વિસ્તારમાં જ્યાં સાફ સફાઈ ન કરાતી હોય, જેને લઈ ગંદકીનું સામ્રાજ્ય હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા છે. સુરત શહેરને સ્વચ્છતામાં અનેક એવોર્ડ રાજ્ય સ્તરે અને રાષ્ટ્રીય સ્તરે પણ મળી ચૂક્યા છે. જોકે આ એવોર્ડ માત્ર પોસ્ટ વિસ્તારના સર્વેથી જ મળ્યા હોય તેમ લાગે છે. કારણ કે આજે પણ શહેરના સ્લમ વિસ્તારો અને છેવાડાના વિસ્તારો સ્વચ્છતા સાથે પ્રાથમિક સુવિધાઓ માટે મંથી રહ્યા છે. જોકે હાલ આપણે વાત કરી રહ્યા છીએ શહેરના ભરચક વિસ્તાર કે જ્યાં દિવસ દરમિયાન કરોડોનો વેપાર થાય છે તેવા વરાછા મિની બજારની. વરાછા મિની બજારમાં છેલ્લા ઘણા સમયથી ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. તો આ અંગે આક્ષેપ કરતા નિરાલી પટેલે જણાવ્યું હતું કે આ વિસ્તારમાં ગંદકીનું થર જોવા મળે છે. વરાછા ઝોનના સફાઈ કામદારો દ્વારા સફાઈ કરાતી નથી અને 24 મહિનાના ટેમ્પાના ભાડા નથી ચૂકવાયા, જેથી તેઓ પણ 1 મહિનાથી સફાઈ કરવા આવતા નથી, જે તંત્રની ઘોર બેદરકારી છે. નમસ્કાર મિત્રો, હું છું નિરાલી પટેલ, વોર્ડ નંબર 5 જનપ્રતિનિધિ. અત્યારે રાતના 1:15 વાગેલા છે. હાલ મિની બજાર પાસે હું ઊભેલી છું અને આપ સૌ કોઈ વિડીયોના માધ્યમથી પણ જોઈ શકો છો કે ખૂબ જ મોટી પ્રમાણમાં કચરો છે હાલમાં. તો રાત્રિ સફાઈ માટે ટેમ્પા ન ફાળવવામાં અને ટેમ્પાના પગાર બરાબર ન કરવામાં આજે આ વોર્ડ નંબર 5ના મિની બજારના એરિયાની એ પરિસ્થિતિ થઈ છે કે કર્મચારીઓ અહીંયા 1 મહિનાથી આવતા બંધ થયા છે. તો શા કારણે? સત્તાધીશોને મોટા મોટા તાઇફાઓ કરવામાં પૈસા બગાડવામાં ઇન્ટરેસ્ટ છે, તો રોડ રસ્તાની સફાઈઓ કરવા માટે કેમ ઇન્ટરેસ્ટ નથી? આજે 1 મહિનો થઈ ગયો છતાં પણ રાત્રિ સફાઈ થતી નથી, તો આજે સત્તાધીશો કેમ સૂતેલા છે? વારંવાર મારી રજૂઆત કરવાથી કે ભાઈ અહીંયા ટેમ્પો ફાળવો, અહીંયા ફાળવો. સતત આજે 5-5, 6-6 અમે સમિતિની મિટિંગ ભરેલી છે, છતાં પણ કીધું છે થશે થશે થશે. તો તાત્કાલિક તમારાથી ઇનોવા ગાડીઓ લેવાય છે, તમારાથી તાત્કાલિક મેયોશીના બંગલાઓ બંધાય છે, તો અહીંયા કર્મચારીઓ કેમ નથી ગોઠવાવાતા અને સાથે સાથે ટેમ્પાઓ લાવી અને સફાઈ કેમ નથી થતી? અને તમને હું પોતે અત્યારે હાલ કચરો બતાવું. જોવો, આ મિની બજાર છે. આજે મિની બજાર એટલે વરાછાનો મેઇન ગઢ છે. સવારમાં 7:30-8 અહીંયા ગાડીઓની લાઈન થઈ જશે, તો સવારના કર્મચારીઓ સફાઈ જ કઈ રીતે કરશે? આ છે અહીંના સત્તાધીશોની પોલ, આપ સૌ કોઈ જોઈ શકો છો. જય હિન્દ, જય ભારત. હાલ તો વરાછા મિની બજારમાં વિસ્તારમાં ગંદકીને લઈ સ્થાનિકોને પણ મચ્છરજન્ય રોગચાળો ફાટી નીકળવાનો ડર સતાવી રહ્યો છે. ત્યારે જોવું એ રહ્યું કે એસી ચેમ્બરમાં બેસતા મનપાના અધિકારીઓ આ બાબતે કોઈ નક્કર પગલાં લેશે કે નહીં.